हेलो दोस्तों, स्वाध्याय 4.4 दाखला नंबर 4 શું આપેલ છે? બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. બે મિત્રોની ઉંમરનો સરવાળો આપેલો છે 20 વર્ષ. બે મિત્રોની उम्र नो सरवाड़ो 20 वर्ष छे. दोस्तों, बे मित्रों की उम्र नो सरवाड़ो 20 वर्ष आप्यो छे. आपणे कोई एक मित्र की उम्र धारी लईए तो बीजा मित्र की उम्र जे धारणा छे तेने 20 माथी बात करवाथी मळशे. तो आपणे धारी लईए, धारो के एक मित्रनी उम्र बराबर एक्स वर्ष माटे बीजा मित्रनी उम्र बराबर 20 माथी एक्स बात करवाथी मळशे 20 ओछा एक्स वर्ष. एक बीजू विधान छे, 4 वर्ष पहला तेमनी उम्र दर्शावती संख्याओनो गुणाकार 48 हतो. 4 वर्ष पहला एटले आपणे लखी दईए, 4 वर्ष पहला, 4 वर्ष पहला बन्ने मित्रोनी उम्र शुं हशे? तो आपणे लखीए, 4 वर्ष पहला एक मित्रनी उम्र, 4 वर्ष पहला एटले અત્યારે એક્સ વર્ષ છે હાલમાં, એક મિત્રની ઉંમર આપણે આ ક્યાં ધારણા છે હાલમાં એટલે કે અત્યારની, આ પણ હાલમાં થશે એટલે કે અત્યારની. તો 4 વર્ષ પહેલા, અત્યારે એક્સ વર્ષ છે તો 4 વર્ષ પહેલા કેટલી હોય? એક્સ ઓછા 4. તો એક્સ ઓછા 4 વર્ષ. અને બીજા મિત્રની ઉંમર બરાબર, બીજા મિત્રની ઉંમર છે 20 ઓછા એક્સ વર્ષ, એમાંથી 4 બાદ કરવાના. તો 20 ઓછા એક્સ ઓછા 4 એટલે કેટલા મળશે આપણને? 16 ઓછા એક્સ વર્ષ. અને એમ કીધું છે કે 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર, ઉંમર દર્શાવતા વર્ષોનો ગુણાકાર 48 હતો. તો તેમની ઉંમરનો ગુણાકાર 48 છે. એટલે આ પ્રથમ મિત્રની ઉંમર અને બીજા મિત્રની ઉંમર, તો આપણે લખી શકીએ એક્સ ઓછા 4 ગુણ્યા 16 ઓછા એક્સ બરાબર 48. તો વિસ્તરણ કરી લઈએ, 16x ઓછા એક્સ નો વર્ગ ઓછા 64 વત્તા 4x બરાબર 48. તો આપણે કહી શકીએ, હવે શું કરીએ, બધી વસ્તુ જમણી બાજુ લઈ લઈએ. તો 0 બરાબર ઓછા 16x વત્તા x નો વર્ગ વત્તા 64 ઓછા 4x વત્તા 48. તો 0 બરાબર x નો વર્ગ ઓછા 16x ઓછા 4x ઓછા 20x વત્તા 8 ને 4 12 નો 2 વધી 1 4 ને 1 5 6 ને 5 11 માટે x નો વર્ગ ઓછા 20x વત્તા 112 બરાબર 0 મળે. હવે દોસ્તો, આપેલ સમીકરણના બીજ શક્ય છે કે નથી એ જાણવા માટે આપણે શું કરવાનું? આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સાંકળવાનું અને b² - 4ac શોધવાનું. જો b² - 4ac એ શૂન્ય હોય અથવા શૂન્ય કરતા મોટો હોય તો સમીકરણને વાસ્તવિક બીજ મળે અને આ પરિસ્થિતિ શક્ય છે. પરંતુ જો b² - 4ac એ શૂન્ય કરતા નાની કિંમત મળે એટલે કે ઋણ મળે તો આ સમીકરણને વાસ્તવિક બીજ શક્ય નથી. તો આપણે શું કરીએ, ને
ax square plus bx plus c बराबर शून्य साथे सरखावता तो आपने सरखावी दिए दोस्तों तो मने a बराबर कितना मर्से a बराबर मरे एक b बराबर कितना मर्से b बराबर मरे ओछा बीस अने c बराबर कितना मर्से c बराबर 112 हवे आपने सोचिसू b स्क्वायर माइनस 4ac तो b स्क्वायर ओछा बीस नो वर्ग ओछा चार गुनिया एक गुनिया 112 तो 400 ओछा 448 तो कितना आवशे ओछा 48 એટલે કે શું આવે છે b સ્ક્વેર માઈનસ 4ac ઇઝ લેસ ધેન 0 માટે આપેલ સમીકરણ કયું સમીકરણ આપણે જે મેળવ્યું છે તે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ ન મળે જો સમીકરણને વાસ્તવિક બીજ ન મળે ધેટ મીન્સ કે આપેલ પરિસ્થિતિ શક્ય નથી માટે આપેલ પરિસ્થિતિ શક્ય નથી હેલો દોસ્તો દોસ્તો એક્ઝામ્પલ 5 જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે જો તે શક્ય હોય તો લંબાઈ અને પહોળાઈ શોધો શું કીધું છે परिमिति आपी छे 80 मीटर अने बीजो आपी छे क्षेत्रफळ 400 मीटर स्क्वायर ओके तो दोस्तों आपणे एम कीधो छे के शुं आ परिस्थिति शक्य छे ने जो शक्य होय तो तेनी लंबाई अने पहोळाई शोधो आपणे लंबचोरसनी लंबाई लंबचोरस बगीचो छे हाँ तो आपने धारणा कर ली है पांच को एग्जांपल धारो के लंब चौरस बगीचानी लंबाई बराबर एक्स मीटर हवे दोस्तों उपयोग करिए परिमिति शुं आपेलू छे બગીચાની પરિમિતિ બરાબર 80 મીટર માટે પરિમિતિ એટલે શું બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80 મીટર માટે બે કૌંસમાં x વત્તા પહોળાઈ બરાબર 80 માટે x વત્તા પહોળાઈ બરાબર દોસ્તો બેને પહેલી બાજુ લઈ જાય 80 ભાગ્યા 2 તો કેટલા આવશે 40 માટે પહોળાઈ બરાબર 40 ઓછા x મીટર ઓકે મને લંબાઈ મળે છે અને પહોળાઈ પહોળાઈ આવે છે 40 ઓછા x મીટર લંબાઈ આપણે ધારેલી છે x મીટર હવે જે આપેલું છે તે લઈએ દોસ્તો શું આપેલું છે બગીચાનું ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 400 લંબાઈ કેટલી આપણે ધારણા કરેલી છે x મીટર પહોળાઈ 40 ઓછા x તો x કૌંસમાં 40 ઓછા x બરાબર 400 x ગુણ્યા 40 તો 40x ઓછા x નો વર્ગ બરાબર 400 તો શું કરીશું આપણે જમણી બાજુ લઈ લઈએ બધું તો x નો વર્ગ ઓછા 40x વત્તા 400 માટે સમીકરણ શું મળે આપણને
एक्स नो वर्ग ओछा 40x वत्ता 400 बराबर 0। આ સમીકરણ છે. હવે આપણે ઉકેલ મળે કે ન મળે તેના માટે આપણે આપેલ સમીકરણને b² ax² bx + c = 0 એટલે કે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સાંકળીશું અને ત્યારબાદ b² - 4ac શોધીશું. જો તે શૂન્ય હોય અથવા તો શૂન્ય કરતા મોટો હોય તો સમીકરણને વાસ્તવિક બીજ મળે અને જો તે શૂન્ય કરતા નાનો હોય b² - 4ac तो समीकरण ने वास्तविक बीज नो अस्तित्व नहीं. तो शू करीशुं आपेल समीकरण ने ax² + bx + c बराबर शून्य साथे सरखावता तो चलो सरखावी दईए आपणे तो मने a केटलो मळशे a बराबर 1 माटे a बराबर 1 b કેટલું મળશે દોસ્તો b બરાબર -40 અને c કેટલું મળે છે તો c બરાબર મળે છે 400. ઓકે હવે b² - 4ac બરાબર આપણે b² - 4ac શોધવું છે તો b² -40 નો વર્ગ -4 a into c तो ओछा 40 નો વર્ગ એટલે 1600 ઓછા 4600 એટલે કે કેટલા આવે છે 0 એટલે કે b² - 4ac બરાબર 0 માટે આપેલ સમીકરણને બે વાસ્તવિક અને સમાન બીજ મળે વાસ્તવિક અને સમાન બીજ મળે તો સમીકરણના બીજ x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac ડિવાઇડેડ બાય 2ac બરાબર माइनस 40 प्लस और माइनस वर्गमूल में 0 भाग्या 2a a એટલે કેટલા છે a એટલે 1 છે તો 40 ના છેદમાં 2 એટલે કેટલા મળશે 20 તો મને x કેટલા મળે છે 20 જો x 20 મળે તો આપણે કહી શકીએ માટે લંબાઈ बराबर x बराबर 20 मीटर अने पच्चीस सौ सूधी आपणे पहोळाई पहोळाई आपणे केटली लावेला छे 40 ओछा x तो 40 ओछा x बराबर 40 ओछा 20 बराबर 20 मीटर तो पहोळाई पण केटली आवे छे 20 मीटर એટલે લંબચોરસ બગીચાની લંબાઈ અને પહોળાઈ કેટલી છે 20 મીટર તો આન્સર લખી દઈએ બગીચાની લંબાઈ અને પહોળાઈ 20 મીટર છે એટલે કે બગીચો કેવો છે ચોરસ છે બગીચો. હેલો દોસ્તો દોસ્તો દાખલા નંબર 15 ઉદાહરણ 15 શું કહે છે એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની છે જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં કાપવા લાગતો સમય પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. દોસ્તો પ્રવાહની ઝડપ શોધવાની છે મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાકની છે આપણે લખી દઈએ મોટર બોટની શાંત પાણીમાં ઝડપ મોટર બોટની શાંત પાણીમાં ઝડપ 18
18 કિલોમીટર પ્રતિ કલાક છે. હવે શોધવાનું શું છે, છેલ્લું વિધાન જોઈએ. તો પ્રવાહની ઝડપ શોધો. આપણી ધારણા શું હશે, ધારો કે પ્રવાહની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક. મોટર બોટ 24 કિલોમીટર પ્રવાહની દિશામાં અને 24 કિલોમીટર પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપે છે, અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર કાપવા માટે એને જેટલો સમય થાય છે તે પ્રવાહની દિશામાં અંતર કાપવા માટે લાગતા સમય કરતા 1 કલાક વધુ થાય છે. તો હવે આપણે કહીશું કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે કે સામા પ્રવાહે મોટર બોટની ઝડપ બરાબર 18 ઓછા x કિલોમીટર પ્રતિ કલાક. દોસ્તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે ત્યારે સામસામા પ્રવાહે જાય તો મોટર બોટની ઝડપ ઘટી જશે અને તે કેટલી 18 ઓછા x જેટલી થઈ જશે. અને પ્રવાહની દિશામાં મોટર બોટની ઝડપ બરાબર 18 વત્તા x કિલોમીટર પ્રતિ કલાક. 24 કિલોમીટરનું અંતર આ બંને ઝડપથી કાપવાનું છે. તો આપણે કહીએ 18 ઓછા x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય t1 બરાબર 24 ના છેદમાં 18 ઓછા x કલાક. એ જ રીતે 18 વત્તા x કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય t2 બરાબર 24 ના છેદમાં 18 વત્તા x કલાક. પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને પ્રવાહની દિશામાં અને શરત મુજબ 24 ના છેદમાં 18 ઓછા x વત્તા 24 ના છેદમાં 18 ઓછા x બરાબર 1 કલાક થાય છે. આમાં t1 માં 1 કલાક વધુ થાય છે t2 કરતા. તો આપણે શું કરીશું, લસાઅ લઈ લઈએ દોસ્તો. તો 18 ઓછા x 18 વત્તા છે 18 વત્તા x. તો આને શું મળશે, 24 ને મળશે 18 વત્તા x. દોસ્તો હા, t1 માંથી t2 બાદ કરે તો આટલા મળે છે, ઓછા 24 કૌંસમાં 18 ઓછા x બરાબર 1. એટલે કે t1 માઇનસ t2 બરાબર 1. t1 માઇનસ t2 બરાબર 1. તો 18 ગુણ્યા 24 18 24, 2 × 2, 2 × 2, 3, 8 × 6, 32, 4 × 4, 3, 7, 2, 3, 432. તો 432 વત્તા 24x ઓછા 432 વત્તા 24x છેદમાં 18 નો વર્ગ ઓછા x નો વર્ગ. 18 નો વર્ગ 324 ઓછા x નો વર્ગ બરાબર 1. ઓકે, તો શું કરીશું, 432 કેન્સલ થશે, 24x વત્તા 24x 48x બરાબર આ બાજુ જશે
324 - x² બંને ના બાજુ લઈ લો તો x² - 48x - 324 = 0 તો દોસ્તો 324 ના ટુકડા કરી દઈએ 2 1 6 2 2 8 1 3 27 3 9 3 3 3 1 તો આમાંથી બે ટુકડા એવા બનાવીશું કે જેનો સરવાળો કે બાદબાકી 48 આવે 3 3 9 3 27 2 54 અને 3 2 6 54 માંથી 6 બાદ કરીએ તો 48 આવશે માટે x² - 54x - 6x - 324 = 0 તો શું કહીશું આપણે આ બબ્બે ના ટુકડા કરી દઈએ x કોમન કાઢીશું x + 54 - 6 કોમન કાઢીશું x + 54 = 0 માટે x + 54 અથવા x - 6 = 0 માટે શું કહી શકીએ આપણે કે ક્યાં તો x + 5 = 0 x + 54 છે દોસ્તો x + 54 = 0 અથવા x - 6 = 0 માટે x = -54 માટે x = 6 દોસ્તો ધારણા શું છે આપણી પ્રવાહની ઝડપ અને પ્રવાહની ઝડપ ઋણ હોઈ શકે નહીં જે શક્ય નથી માટે x = 6 માટે લખી શકીએ આપણે કે પ્રવાહની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક હોય હેલો દોસ્તો દોસ્તો ઉદાહરણ 100 શું કીધું છે દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 નો વિવેચક શોધો તેના પરથી બીજનું સ્વરૂપ નક્કી કરો આપેલ સમીકરણનો વિવેચક શોધવાનો છે તેના પરથી બીજના સ્વરૂપની ચર્ચા કરવાની છે તો આપણે આ સમીકરણને ax² - bx - c = 0 સાથે સરખાવતા શું કરીશું આપણે એને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ છીએ તો મને a કેટલો મળે છે 2 b = કેટલા મળશે -4 c = કેટલા મળે છે 3 હવે b² - 4ac શોધીએ છે આપણે b² - 4² - 4 a એટલે 2 અને c એટલે 3 તો 4 6 16 - 4 2 48 24 તો કેટલા આવે છે -8 આમ b² - 4ac = 0 જો b² - 4ac ની વેલ્યુ શૂન્ય કરતા નાની એટલે કે ઋણ મળે તો આપેલ સમીકરણને વાસ્તવિક બીજ ન મળે માટે આપેલ સમીકરણને વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી હેલો દોસ્તો દોસ્તો ઉદાહરણ 17 13 મીટર વ્યાસવાળા એક વર્તુળાકાર બગીચાની સીમા પરના એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી આ બગીચાના એક વ્યાસના બંને અંત્યબિંદુઓ એ અને બી આગળ બનેલા ફાટકથી થાંભલાના અંતરનો તફાવત 7 મીટર હોય શું આ શક્ય છે જો હા તો બંને ફાટકથી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ
दोस्तों શું કરીશું સૌ પ્રથમ એક સર્કલ તૈયાર કરી દઈએ ઉદાહરણ 17 ઓકે હવે એવું કીધું છે કે 13 मीटर व्यास वाला एक वर्तुळाकार बगीचा की सीमा पर ना एक बिंदु एक थांबलो एवी रीते लगावेलो छे के जेथी बगीचा ना एक व्यास ना बन्ने अंत्य बिंदु ए अने बी आगळ बन्ने फाटक थी थांबला ना अंतर ना तफावत 7 मीटर होय तो दोस्तों शुं करीशुं आपणे कंईक आ रीते आपणे एक व्यास दोरी दईए अने व्यास ना अंत्य बिंदु पासे बे फाटक आवेला छे આપણે આ વ્યાસને કહી દઈએ વ્યાસ છે AB હવે એના ઉપર અહીં બિંદુ P આગળ એક થાંભલો છે તો આપણે કહી દઈએ કે A અને એ થાંભલો જે છે એ P અહીં બિંદુ P એ थांबलो दर्शावे छे तथा व्यास रेखाखंड AB ना अंत्य बिंदुओ ए फाटक दर्शावे छे अने एमा कीधु छे के A अने B आगळ बन्ने फाटक थी થાંભલાના અંતરનો તફાવત 7 મીટર એટલે કે A થી B નું અંતર અને B થી P નું અંતર એ બે ના અંતરનો તફાવત 7 મીટર છે તો આપણે કહીએ ધારો કે AP બરાબર X માટે PB બરાબર કેટલું થશે P થી B નું અંતર X ઓછા 7 બંનેના અંતરનો बनने ना अथवा तो x वत्ता 7 लिए तो पण चाले के आ x वत्ता 7 छे ने आ x छे तो बनने नो तफावत केतलो थयो 7 थसे बराबर छे केतलो 7 मीटर ओके तो आने आपणे कहीए x मीटर तो x वत्ता 7 मीटर दोस्तों आ व्यास छे AB ने तो पछी आ शुं थसे अर्धवर्तुळमां अंतर्गत खूणो तो आपणे कहीए अही खूणो APB बराबर 90 कारण वर हाँ आजे AB व्यास छे तेनाथी अर्धवर्तुळमां अंतर्गत खूणो बने छे अर्धवर्तुळमां अंतर्गत खूणो बराबर छे तो ओके माटे आपणे अहीं पायथागोरसनो प्रमेय एप्लाय करी शकीए व्यासनी लंबाई आपी छे 13 मीटर तो આપણે કહી શકીએ કે AP² PB² બરાબર AB² ચાલો AP એટલે કેટલા છે દોસ્તો આપણે ધારણા કરેલી છે x AP x ધાર્યા છે વત્તા PB કેટલા છે x વત્તા 7 બરાબર AB એટલે 13 તો x નો વર્ગ વત્તા x નો વર્ગ વત્તા 14x x વત્તા 7 નું વિસ્તરણ વત્તા 49 બરાબર 169 માટે 2x નો વર્ગ વત્તા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0 તો પછી આપણે કહીએ 2x નો વર્ગ વત્તા 14x ઓછા 0 16 માંથી 4 બાદ કરી દઈએ તો 12 બરાબર 0 તો કોમન નીકળશે 2 કોમન નીકળે છે તો x નો વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0 માટે સમીકરણ શું મળશે આપણને x નો વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0 દોસ્તો એમણે કીધું છે કે શું આ શક્ય છે તો એના માટે આપણે જે અગાઉના દાખલામાં પ્રોસેસ કરેલી કે b² - 4ac શોધવાનું અને તેના આધારે ચર્ચા કરવાની
तो आपणे शुं करीए आने ax² bx c बराबर शून्य साथे सरखावता, चलो सरखावी दईए तो मने a शुं मळे a बराबर 1 b शुं मळशे 7 અને c કેટલા મળે ઓછા 60 ઓકે તો હવે આપણે શોધીશું b² - 4ac b² તો b² - 4ac બરાબર b b એટલે કેટલા છે 7 7 નો વર્ગ ઓછા 4 ગુણ્યા a એટલે 1 અને c એટલે ઓછા 60 1 ગુણ્યા ઓછા 60 માટે b² - 4ac બરાબર 49 વત્તા 240 તો 289 b² - 4ac આવે છે 289 જે શૂન્ય કરતા મોટા છે માટે આપેલ સમીકરણને વાસ્તવિક બીજ મળે જો સમીકરણને વાસ્તવિક બીજ મળે તો આપેલ પરિસ્થિતિ શક્ય છે માટે આપેલ પરિસ્થિતિ શક્ય છે ઓકે દોસ્તો જો આપેલ પરિસ્થિતિ શક્ય હોય તો પછી આપણે શું કરીશું હવે સમીકરણના બીજ મેળવીશું ओके तो समीकरण ना बीज समीकरण ना बीज x बराबर माइनस बी प्लस और माइनस वर्गमूल में बी स्क्वायर माइनस फोर एसी छेद में बे ए माइनस काउंस में माइनस ओके सात छे मात्र सात तो ओछा सात વત્તા ઓછા વર્ગમૂળમાં 289 છેદમાં 2 ગુણ્યા a a એટલે કેટલા છે 1 તો માઈનસ 7 પ્લસ ઓર માઈનસ આ 289 એટલે 70 છેદમાં 2 તો દોસ્તો શું કરીશું ફરી પાછા આપણે એને બે ટુકડામાં વહેંચી દઈએ તો આપણને મળશે કે x બરાબર ઓછા 7 વત્તા 70 ભાગ્યા 2 અથવા એકવાર વત્તા લઈ દો એકવાર ઓછા લઈ લે x બરાબર ઓછા 7 ઓછા 70 ભાગ્યા 2 માટે x બરાબર 10 ના છેદમાં 2 માટે x બરાબર 5 માટે x બરાબર ઓછા 24 ના છેદમાં 2 માટે x બરાબર ઓછા 12 પરંતુ દોસ્તો x એ શું છે આપણે ધારણા કરેલી છે x એ થાંભલા p થી ફાટક a સુધીનું અંતર ને અંતર ઋણ હોઈ શકે નહીં જે શક્ય નથી માટે x બરાબર 5 મળે બરાબર છે એ આપણી ધારણા શું હતી x બરાબર 5 એટલે કે થાંભલા p થી ફાટક a નું અંતર 5 આવે છે માટે આપણે શોધવાનું શું છે તો બંને ફાટક થી કેટલે દૂર થાંભલો લગાવવો જોઈએ તો થાંભલા p થી ફાટક a નું અંતર 5 મીટર અને થાંભલા p થી ફાટક b નું અંતર ફાટક b નું અંતર એટલે કે pb આપણે શોધેલું હતું કેટલું હતું x 7 બરાબર x 7 બરાબર 5 7 બરાબર 12 મીટર તો આન્સર લખી દઈએ આપણે દોસ્તો કે થાંભલા p થી બંને
फाटकना अंतर 5 मीटर अने 12 मीटर होय। थांबला पी थी, फाटक एनु अंतर 5 मीटर अने फाटक पी नु अंतर 12 मीटर होय।